યુનિટ 6 ભણી રહ્યા છે વર્કબુકમાં, એટલે કે સ્વાધ્યાય પોથીમાં. એમાં એક ટોપિક એવો આવ્યો છે કે એમાં આપણે ગ્રામરનો એક ટોપિક આવે છે, જેમ કે આપણે આઈ એમ લર્નિંગ યુનિટ 4માં આઈ એમ લર્નિંગ ઇંગ્લિશના અંદર 4 વર્તમાનકાળ શીખ્યા, એવી રીતના આપણે યુનિટ 6માં ભૂતકાળ ધ સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ શીખવાનો છે. એ જે આપણો અંગ્રેજીનો એક ગ્રામરનો ટોપિક છે, જે આપણે સ્વાધ્યાયપોથીની સાથે સાથે ગ્રામર પણ અંદર આવી જાય છે. પણ એ માટે મેં તમને પહેલાં જ એક ફોટો મોકલ્યો હતો, એના અંદર ભૂતકાળના રૂપો મૂક્યા હતા. તો એ ભૂતકાળના રૂપો તમારે ખુદે મોડે કરવાના પડશે, તો જ તમને આવડશે. કારણ કે ભૂતકાળના રૂપો મોડે કરશો તો જ તમને સાદા ભૂતકાળની વાક્યરચના, સાદો ભૂતકાળ આવડશે. એ સિવાય તમને નહીં આવે. એના માટે તમારે ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. એના માટે તમારે જે મેં જે ફોટો મોકલ્યો છે એના ઉપર ફરી ધ્યાન આપીને ફરી એને મોડે કરજો, બરાબર? તો હવે અહીંયા જુઓ તમે કે જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે, આપણે પહેલા 4 વર્તમાનકાળમાં શું હતું કે હાલમાં થઈ રહેલી ક્રિયા, જે અત્યારે થઈ રહેલી ક્રિયા હોય એને આપણે 4 વર્તમાનકાળ કહેતા હતા. પણ મેં એવું કહું કે મેં ગયા રવિવારે બોમ્બે ગઈ હતી, તો એ મારી ક્રિયા કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ, કે હું બોમ્બે જઈને આવી ગઈ છું. તો અહીંયા શું દર્શાવે છે કે જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે તે દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? આપણે 4 વર્તમાનકાળ શીખ્યા, એમાં કેવું હતું કે હાલમાં બોલતી વેળાએ જે થતી ક્રિયા હોય એને આપણે 4 વર્તમાનકાળ કહેતા હતા. એનું આપણે વાક્યરચના લખતા હતા કે એક્શન વર્ડને આઈએનજી લખતા હતા. તો અહીંયા વાક્યરચનામાં શું કહ્યું છે? એક્શન વર્ડને આપણે ઈડી મૂકીશું, પણ એવું જરૂરી નથી કે એટલું ઈડી જ મૂકાય. એટલા માટે જ મેં તમને કીધું કે ભૂતકાળના રૂપો તમારે મને કરવા પડશે. જો અહીંયા રામુ પિકને ઈડી લગાય છે, રામુ પિક લગાય એટલે કે રામુએ આવશે, પ્લેટ ભૂતકાળ પ્લેટ થશે. પી
તમારે ભૂતકાળના રૂપો બી પૂછાય છે કે ખાલી જગ્યા છે સાદા સાદા ભૂતકાળને ખાલી જગ્યા પૂરો તો તમારે ઈડીવાળા વાક્યો આવે અમુક અનિયમિત રૂપો આવે એ તમારે મોડે કરવા પડશે હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ જુઓ તમારા નોટબુકના અંદર પણ આ લખી દેવાનું છે હવે પછી આપણે સદ્યપોથીના અંદર